હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આજના નવા વ્લોગમાં. મિત્રો, આશા રાખું છું આપ સૌની તબિયત સારી હશે. મિત્રો, હું ઘણા દિવસ બાદ સુબાઓના લગડા ભરવા માટે જઈ રહ્યો છું, તો મિત્રો બની રહો વ્લોગમાં ને વ્લોગ પૂરો થાય ત્યાં સુધી જોજો ને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થોડો નાસ્તા પાણી કરી લઈએ ત્યારબાદ નીકળીએ લકડા ભરવા માટે. મિત્રો, અમે લાકડા ભરવાના લોકેશન પર આવી ગયા છે. મિત્રો, આજે આખો ડુંગર છે અને આ નીચાણ ભાગ છે. હવે આ નીચાણ ભાગમાં ગાડી કેમક લઈ જવાની વિચારીએ છીએ. રસ્તો જોઈ આવીએ પછી ગાડી લઈ જઈશું. મિત્રો, અમે લાકડા ભરવા આવ્યા છે પણ લાકડા હજુ કટિંગ કરવાના બાકી છે અને આ જે મશીન છે આ મશીન લોડ નથી લેતું. તો મિત્રો, તમે મારા વિડીયો જોતા હોય ને તમને ખબર હોય કે આ મશીન લોડ કેમ નથી લેતું. ચેન અટકીને ચાલે છે લાકડા કટિંગ કરવાનું મશીનની ચેન. તો મિત્રો, આનો ઉપાય મને કહેજો, કમેન્ટ કરીને કહેજો. આ પથરામાંથી ગાડી નીકળે કે નહીં નીકળે ડ્રાઈવરને પૂછવું પડે. એટલે ડ્રાઈવર કાઢે છે ને ડ્રાઈવર ઊંઘી જાય છે કે તને કઈ ફરક નહીં પડે ને? ગાડીને પૂછવું પડે નીકળી જાય છે. ગાડીને પૂછવું પડે મિત્ર, આવું કે ગાડીને પૂછવું પડે તું નીકળી જાય કે નહીં. આ જોઈ શકો છો મિત્ર, આવી આવો રસ્તો છે. આ પાણી ભીનું છે ને અહીંયા નદી છે. પુષ્પા હા, ચાલ ગાડીને પૂછી આવીએ આપણે કે નીકળે કે નહીં નીકળે. મિત્રો, નદીમાં માછલી છે નાની નાની. તો પુષ્પા ડા ઉભો રહે ને, મને માછલી પકડતા નહીં આવડે કાકા. ઓ પુષ્પા ડા, અને હારી આવડે માછલી પકડતા? તું માછલી પકડવા જતો કાકી હતે હે? માછલી પકડવા જાય કે કાકી હતે? પુષ્પા ડા, આટલો ઊંચો ટેકરો ચડે કે નહીં ગાડી આપણી હે? મિત્રો, તમને આજે દેખાય છે આ ટેકરો ખૂબ જ ઊંચો છે. આ જોઈ શકો છો મિત્રો, આ રીતનો ટેકરો છે. હું ટેકરાના અર્ધે છું ને આખો આ નીચાણ ભાગ. પુષ્પાડા ગાડીની ચડીને તારો ધક્કો મારવો પડે કે આ બચશે રે? ટ્રાય તો મારી હવે ચડાવી જોઈએ. ટ્રેક્ટરવાળાનો રસ્તો છે ને આ? ટ્રેક્ટરવાળાનો નદીમાંથી રેટી કાઢે એનો રસ્તો છે કે હે પુષ્પા? બાદલાની ખેતી કરેલી છે આ ખેતરમાં. જ્યાં આગળ અમે લાકડા ભરવા આવ્યા છે ત્યાં આગળ બાદલો કે ને બીજું શું કે રાળો? રાળો લાંબો રે, રાળો જરાક લાંબો રે. ગુજરાતમાં કરતા નથી કે મિત્રો? જે રસ્તો અમે જોયો એવા એ રસ્તા પર અત્યારે આ પિકઅપ લઈ જવાના છે. મિત્રો, જતી વખતે જતી રહેશે પણ ભરીને આવતી વખતે શું હાલત થશે ખબર નથી પડતી. તો પછી ગાડીને ખેંચવા માટે ટ્રેક્ટર બોલાવવું પડશે એવું લાગે. મિત્રો, જોઈ શકો છો સામે નદી છે ને આપણે નદીમાં ઉતારવાની છે ગાડી. આખા ટેકરો છે, આ ટેકરા પરથી નદીમાં ઉતારવાની છે. અમે વિચારી છે લાકડા ભરીને નીકળશે કે નહીં નીકળે, એટલે આપણે ખાલી ગાડી એકવાર કાઢી જવાના છે, ટ્રાય મારી જવાના છે પછી ભરીને કાઢીશું. હું કઈ પૂછ પડે
બરોબર ને, અહીંથી ફરાઈ લો ને, ટ્રાય મારી જાઓ કે એક વાર. ચડે કે નહીં ચડે રે? પુષ્પાટ હા, આપણે ગાડી ચડી તો ગઈ હમણાં, પણ આપણે અડધી અડધી ગાડી ભરીને ચડાવું ત્યારે મેળ પડે. હે, આપણે અડધી અડધી ગાડી ભરીને ચડાવું, બરાબર ને મિત્રો? અમે ખાલી ગાડી ચડાવી, તો ગાડી ચડી ગઈ, અત્યારે અમે જઈ રહ્યા છીએ લાકડા ભરવા માટે નદીમાંથી. પથ્થર માંથી ગાડી જાય કે નહી? આ નદી ના ગોળ પથ્થર માંથી જાય કે? થોડેક સુધી તો મેં ગાડી કાઢવા આવ્યા છે આ પથ્થર માંથી, નદી ના પથ્થર માંથી. અહીંયા આગળ લાકડા કટિંગ કરી રહ્યા છે. આપણે વધારે આગળ તો નહીં જવાય, આપણે ગાડી અહીંયા જ મૂકી દઈએ. પુષ્પાડા હે, કરાવી લે મિત્રો. નદીમાં અહીંયા જે પુષ્પાડો છે ત્યાં સુધી ગયા, પછી ત્યાંથી ટર્ન માર્યો રિવર્સ કરીને, તો મિત્રો ત્યાં આગળ ફસાઈ ગયું. તો મિત્રો ફસાઈ ગયું તો એક ભયંકર નુકસાન થઈ ગયું. આ જોઈ શકો છો મિત્રો, ટાયર અહીંથી આખો ઉખડી ગયો, બહુ ખરાબ હાલત થઈ ગઈ, આખા ચીરા પડી ગયા છે ટાયરમાં. પુષ્પા ડહા, હવાર કા ગેલો? અત્યારે દાતણ કરતો છે ઓય ડહા. હમણા બેઠો તૈયારી ની. તારે ડહા કા ગેલો? હવાર ગેલો લગન માં. સગન ના લગન માં ગેલો? કે મગન ના લગન માં ગેલો? લગન ના સગન માં કે મગન ના લગન માં? નહીં નહીં, સગન કાકા તું બાયડી સે કો? હે, બાયડી સે કે હું પકડી રતો તું બાયડી? મિત્રો આ સામે જંગલ જેવો દેખાય છે, આમાંથી સુબાના લાકડા કાપે છે. મિત્રો આ જંગલ નથી, આ માલિકી ની જમીન છે, પણ ખેતી લાયક જમીન નથી, ડુંગર છે એટલે ઝાડવા વધારે વધી ગયા છે, એટલે જંગલ જેવું દેખાય છે. ને અત્યારે અહીંયા લાકડા ભરવાનું ચાલુ થઈ ગયું છે. અને પુષ્પાડો ઓછા પડ્યા એટલે માછલી મારવા ગયેલા છે ભરવા. અત્યારે અમે ગાડી પર તો શાંત થઈ જવાની છે, રાત પડી જશે એવું લાગી રહ્યું છે. મિત્રો ગાડી ભરાઈ ગઈ છે ને અત્યારે દોડા બાંધી રહ્યા છે. મિત્રો ફાઇનલી આવી ગયો છું જગ્યા પર, કંપનીના પાર્કિંગમાં. આ જોઈ શકો છો લાકડા ભરેલી ગાડી. અને મિત્રો આજે ગાડી ખૂબ જ ઓછી છે, મને લાગે છે કે ગાડી અત્યારે આ કાગળિયાની એન્ટ્રી કરીશ એટલે ગાડીનો તાત્કાલિક નંબર આવી જશે એવું લાગી રહ્યું છે. આ છે આપણી પિકઅપ. મિત્રો અમે જેકે પેપર કંપનીના ઓફિસમાં કાગળિયાની એન્ટ્રી કરાવી દીધી છે અને અત્યારે તાત્કાલિક કંપનીના અંદર જવાનો નંબર આવી ગયો છે. તો મિત્રો અત્યારે હું અંદર જાઉં છું. મિત્રો હું પિકઅપમાં લાકડા ભરીને આવી ગયો છું જેકે પેપર કંપનીની અંદર.
અત્યારે ગાડીનું વજન કરવા માટે વજન કાંટા પર ચડાવેલી છે. હું આવી ગયો છું કંપનીના અંદર, જ્યાં આગળ લાકડા કપાય છે ત્યાં આગળ હું આવી ગયો છું. તો મિત્રો, જે લાકડા કટિંગ કરવાની જે મશીન છે એ બે મશીન છે, બંને મશીન બંધ છે. હવે જોઈએ કેટલા વાગે ચાલુ થાય, ક્યાં સુધી રાહ જોવી પડશે એવું લાગી રહ્યું છે. એટલે આ જોઈ શકો છો, આ બધી ગાડી અહીંયા વેઇટિંગમાં છે. મિત્રો, આ જે લાકડા કપાવવાનું મશીન જે બગડેલું હતું તે રિપેર કરતા રાતના 2-1 વાગ્યા હતા, અને મારો નંબર લાગ્યો છે રાતના 3 વાગે ખાલી કરવાનો. હજુ પણ મેં ગાડી અહીંયા મૂકીને મશીન ફરીથી બંધ થઈ ગયું છે. હવે જોઈએ કેટલી વારમાં ચાલુ થાય. પિકઅપમાં જે લાકડા ભરેલા હતા તે ખાલી કરીને અત્યારે હું ખાલી વજન કરવા માટે આવેલો છું. પિકઅપમાં જે 100 બાવળના લાકડા ભરેલા હતા તે ખાલી કરીને અત્યારે હું આવી ગયો છું ઘરે, અને અત્યારે વાગ્યા છે 4:15. તો મિત્રો, મને આખો ફેરો પૂરો કરતા 20 કલાક થયા. સવારે 8 વાગે નીકળ્યો હતો અને બીજા દિવસે અત્યારે સવાર પડવાની જ છે, 4:15 વાગ્યા છે. અને મિત્રો, ગાડીમાં એક નુકસાન થઈ ગયું છે, જે પાછળનો જે પાઇપ હોય છે જે સપોર્ટ માટે. મિત્રો, ઓપરેટર લાગે ઊંઘમાં હતો તો ઓપરેટર પાઇપ તોડી નાખ્યો. તો મિત્રો, આજના વ્લોગમાં બસ આટલું જ. મળીશું આવતીકાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય. જય હિન્દ, જય ભારત.